છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાની ભારતીય માછીમારોને પોતાની જેલમાંથી મુક્ત કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના વેરાવળ ખાતે અનેક માછીમાર પોતાના માદરે વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. વેરાવળ ખાતે આજે 172 જેટલા માછીમારો માદરે વતન ફર્યા હતા. ને અમે એક વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી આજે આપણા વતનમાં પાછા આવી રહ્યા છે. એનો અમને ખૂબ જ આનંદ છે. અમે પાકિસ્તાનની લાંડી જેલમાં હતા. જમવાનું તો 3 ટાઈમ આપે છે. એમાં સવારના 1 રોટલી આપે, બપોરના 2 રોટલી આપે, સાંજના 2 રોટલી આપે. દિલ્હી સરકારે અમને બધાને, બધા માછીમારોને 172 જણાને 5,000 રૂપિયા આપ્યા અને 2-2 જોડી કપડાં અને બૈરા માટે 2-2 જોડી ચપ્પલ, 1-1 સાડી, 1-1 જોડી કંગન આવું બધી આપ્યું. પાકિસ્તાની જેલમાંથી છૂટેલા માછીમારો સહિત પાકિસ્તાનમાં પડેલી 800 જેટલી ફિશિંગ બોટોમાંથી 57 જેટલી બોટને ભારત જવા માટે રવાના કરવામાં આવી છે. નરેન્દ્રભાઈએ માછીમારોની લાગણી વ્યક્ત કરી, એમની જે સંવેદનાઓ છે એ વ્યક્ત કરી અને નવાઝ શરીફને કહેવામાં આવ્યું કે અમારા જે માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે એને અને એની બોટને તાત્કાલિક અસરથી મુક્ત કરો. કે નરેન્દ્રભાઈની આ વાતને રાખીને જે તે વખતે નવાઝ શરીફે 51 ખલાસીઓ અને 57 બોટો મુક્ત કરવાની જાહેરાત કરી હતી, એ અનુસંધાનમાં અમારું એક પ્રતિનિધિમંડળ હમણાં 3-4 મહિના પહેલાં કરાચી મુકામે ગયું અને આ બોટોની કન્ડિશન ચેક કરતા આવ્યા. આજે જ મેસેજ આવ્યો છે કે આપણે કાર્ગો શિપમાં આ બોટોને નહીં લઈ આવી શકીએ, તો તાત્કાલિક અસરથી એને બોટને દરિયામાં ચલાવીને લઈ આવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજે જેવા મેસેજ છે એટલે અમારે તાત્કાલિક પાકિસ્તાનની મુલાકાત લેવાની છે બોટો લેવા માટે. બોટ આપણી 850 જેટલી બોટો આપણી પાકિસ્તાનની છે, ગુજરાતની. એની અંદર મોટાભાગની પોરબંદર છે, ઓખા છે, થોડી અમરેલીની છે, વેરાવળની છે. આ બોટોને હવે ત્યાંથી ત્યાં એ કોઈ પણ જાતનો ઉપયોગ વગર બોટો બધી ત્યાં બિનઉપયોગી પડી રહેલી છે અને બધી બોટો ખલાસ થવા આવી છે. એટલે એ બોટોને પરત લાવવા માટે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક પ્રપોઝલ આપણને કરેલી. એ પ્રમાણે મોટી કાર્ગો વેસલની અંદર આ બોટોને આપણે ડેક કરીને લાવવાની છે અને લગભગ આ આખું ઓપરેશન 57 બોટોનું આખું ઓપરેશન 31 માર્ચ સુધીમાં પતી જવાની પતાવી દેવાનું. ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયા ત્યારે માછીમારોને ભેટ સોગાત અને પાકિસ્તાની ચલણ આપવામાં આવ્યું હતું. સાથે ફિશરીઝ વિભાગે પણ ભારતીય માછીમારોને પોતાના વતન પાછા લાવવા માટે મિશન રૂપી કાર્યવાહી આરંભી છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીની શપથવિધિ સમારોહ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે પીએમ મોદીએ માછીમારોને લઈને ચર્ચા પણ કરી હતી અને હવે પાકિસ્તાન પોતાની જેલમાં રહેલા તમામ ભારતીય માછીમારોને મુક્ત કરી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ.